મહારાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિવસથી બેફામ બનેલા દલિત આંદોલનને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર થઈ હતી છેલ્લા ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્રથી કચ્છ આવતી અનેક ટ્રાન્સપોર્ટોના ચક્કાજામ થઈ ગયા હતા તો હવે માલસામાનની હેરફેર પૂર્વવત થવાને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે રાહતનો શ્વાસ લીધો છે મહારાષ્ટ્રમાં ભડકેલી હિંસાને કારણે કચ્છમાં આવતી માલવાહક ગાડીઓ થંભી જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કરોડોનો ફટકો પડ્યો છે મહારાષ્ટ્રમાં ત્રણેક દિવસ સુધી આંદોલનને પગલે બંધ જેવો માહોલ હોવાને કારણે વેપારીઓ દ્વારા જ ટ્રાન્સપોર્ટમાં માલ પહોંચાડવામાં આવ્યો ન હતો તો રોડ પર ગાડીઓ રોકાવી દેવાને કારણે પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અસર પહોંચી હતી ભુજના સવાણી ટ્રાન્સપોર્ટના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે ભુજમાં દૈનિક પચ્ચીસ જેટલી ગાડીઓ મહારાષ્ટ્રથી આવી રહી છે પરંતુ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન માંડ દસથી પંદર ગાડીઓ જ માલ ભરીને કચ્છમાં આવી હતી આ ઉપરાંત ગાંધીધામમાં પણ અનેક ટ્રાન્સપોર્ટરોને નુકસાની વેઠવી પડી હતી વેપારીઓ દ્વારા જ માલની હેરાફેરી પર સ્ટોપ આવી જતા ટ્રાન્સપોર્ટરોના ધંધાઓ ત્રણ દિવસ માટે ધોવાયા હતા જો કે હવે રાબેતા મુજબ વાહન વ્યવહાર પૂર્વવત થવાને કારણે ફરી પાછી માલની હેરાફેરી શરૂ થઈ છે તેથી ટ્રાન્સપોર્ટરોએ રાહતનો શ્વાસ લીધો છે